અનએકેડમી એપ્લિકેશન દ્વારા સંકલ્પ નામનો કોર્સ ડીવાયએસઓ મેન્સની લેંગ્વેજની પ્રિપરેશન માટે શરૂ થઈ ચૂક્યો છે, એમાં તમે એનરોલ થઈ શકો છો। પુરુષાર્થ નામનો કોર્સ છે, એટીડીઓની એક્ઝામ માટે 11 નવેમ્બરથી ચાલુ થવા જઈ રહ્યો છે। અલગ અલગ એજ્યુકેટર દ્વારા તમને ખૂબ સારું એવું નોલેજ અલગ અલગ વિષયનું આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો, પ્રગતિ નામનો જે કોર્સ છે, બિનસચિવાલયની એક્ઝામ માટે રિવિઝન કોર્સ છે, એ 4 નવેમ્બરથી ચાલુ થઈ ચૂક્યો છે, જેમાં તમને અલગ અલગ ખૂબ સારા એવા એજ્યુકેટર દ્વારા નોલેજ આપવામાં આવશે। અને વીકલી ટેસ્ટનું પણ અહીંયા આયોજન હોય છે, રેકોર્ડેડ સેશન પણ અવેલેબલ હોય છે। તો તમે આજે જ અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એમાં જે કાંઈ પણ સબસ્ક્રિપ્શન ફી હશે એમાં તમે આપણો કોડ પહેલું 10 યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલમાં। મિત્રો, વૈજ્ઞાનિકો દ્વારા કોરોના અંગે એક મહત્વનું સંશોધન કરવામાં આવ્યું છે। જો યોગ્ય રીતે આ સંશોધન પર કામ થશે તો જરૂરથી કોરોનાની એક ચોક્કસ અને સારવાર આપતી દવા છે એ આપણને મળશે। વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેમ પુખ્ત વયની વ્યક્તિઓને જ કોરોના થાય છે અને બાળકોમાં કેમ કોરોનાના કેસ છે એ રેર કેસ આવી રહ્યા છે, મતલબ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં કેસ આવી રહ્યા છે, એની હું તમને આ વિડીયોમાં વાત કરવાનો છું। વૈજ્ઞાનિકોએ આખરે એ કોયડાનો ઉકેલ મેળવી લીધો છે કે શા માટે કોરોનાનું પરિપક્વ વ્યક્તિઓ પર જ વધુ અસર થાય છે, પરંતુ એની સરખામણીમાં સામાન્ય રીતે બાળકો પર આ વાયરસની ખાસ અસર થતી નથી। ઘણા બધા બાળકો કે જેને કોરોનાનું સંક્રમણ લાગેલું છે તેમાં મૃત્યુદર છે એ ખૂબ ઓછો છે। જેટલા બાળકોને કોરોના થાય છે એમાંથી 1% પણ ઓછા બાળકો છે એ મૃત્યુ પામે છે, જ્યારે બાળકોને કોરોનાના કેસ છે એ ખૂબ જ રેર પ્રમાણમાં આવી રહ્યા છે, મતલબ કે નહિવત પ્રમાણમાં બાળકોને કોરોના થઈ રહ્યો છે। તો આવું શું કામ થઈ રહ્યું છે એનું વૈજ્ઞાનિકોને એક જવાબ મળ્યો છે। વાસ્તવમાં કોરોનાને ફેફસામાં કોષોમાં પ્રવેશવા દઈને સંક્રમણ ફેલાવવા દેતા ચોક્કસ પ્રોટીનનું પ્રમાણ બાળકોની સરખામણીમાં પરિપક્વ વ્યક્તિઓ હોય એમાં વધારે હોય છે। જેમ જેમ ઉંમર વધે તેમાં પ્રોટીન હોય એનું પ્રમાણ વધતું જાય છે। જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારે એને જે જરૂરી ખોરાક પૂરો પાડતું જે પ્રોટીન છે એ બાળકોના શરીરમાં ઓછું હોય છે, જ્યારે પરિપક્વ વ્યક્તિ હોય છે એમના શરીરમાં આ વધારે હોય છે। શ્વાસ વડે આ વાયરસ ફેફસામાં જાય છે, એ પછી ચોક્કસ પ્રોટીન્સ આ વાયરસને ફેફસાના ચોક્કસ કોષોમાં પ્રવેશવા દે છે અને એના લીધે સંક્રમણ થતું હોય છે। વોન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધક જેનિફર સુક્રે એમનું એવું કહેવું છે કે અમારું સંશોધન તાર્કિક આધાર રજૂ કરે છે શા માટે ખાસ કરીને બાળકોમાં સંક્રમણ થવાની કે પછી ખૂબ જ ગંભીર લક્ષણો દેખાવાની શક્યતા છે એ ઓછી રહે છે। ફેફસાના વિકાસની સમજ પર જ અમારું સંશોધન કેન્દ્રિત રહ્યું છે, સાથે જ એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું કે ફેફસા પર અસર થવાની દ્રષ્ટિએ કેવી રીતે બાળકોના ફેફસા પરિપક્વ વ્યક્તિઓના ફેફસાથી અલગ છે। આ સંશોધન જર્નલ ઓફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જે મેડિકલના અલગ અલગ જર્નલ હોય છે એમાં આ સંશોધન જે થયું છે એ પ્રકાશિત કરવામાં આવ્યું હતું। વૈજ્ઞાનિકોએ સિંગલ સેલ આરએનએ સિક્વન્સિંગ નામની એક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો અને જેના પરથી તેમને આ છે એ જવાબ મળ્યો હતો, જેમાં કોરોનાની સ્થિતિમાં ઉંદરોના ફેફસાના કોષોની જીન્સની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખવામાં આવી હતી। એ પછી આ સંશોધનમાં વિજ્ઞાનીઓએ જુદી જુદી વયના દાતાઓ પાસેથી માનવીય ફેફસાના નમૂનાનું વિશ્લેષણ કર્યું હતું અને સમર્થન આપ્યું હતું કે ઉંદરો અને માણસોમાં એક સમાન રીત જોવા મળી હતી કે બંનેમાં કોરોના વાયરસને કોષમાં પ્રવેશવા દઈને સંક્રમણ થવા દેવા માટે જે જવાબદાર પ્રોટીનનું પ્રમાણ છે એ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ વધે છે અને એટલા જ માટે જે મોટી વયના લોકો છે વધારે કોરોનાથી મૃત્યુ પામે છે। વાયરસ શરીરમાં પ્રવેશે પછી એને જે જરૂરી ખોરાક હોય છે, જે પ્રોટીન્સ હોય છે, એ જેમ ઉંમર વધે તેમ વધતા હોય છે, જેના કારણે વાયરસ છે એ શરીરમાં વધારે ટકી રહે છે અને ઝડપથી એ ફેલાતો હોય છે અને બાળકોમાં આ જે પ્રોટીન છે એનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। આ સંશોધન પરથી કોરોનાની દવા અત્યારે મિત્રો શોધવામાં આવી રહી છે। ઘણા સમયથી મહેનત કરી રહેલા વૈજ્ઞાનિકોને આ મહત્વની જાણકારી મળી છે। જો આગામી સમયમાં યોગ્ય રીતે આના પર કામ કરવામાં આવશે તો ચોક્કસથી કોરોનાને નાથવામાં એક જરૂરથી મોટી સફળતા મળી શકે છે એવું વૈજ્ઞાનિકોનું પણ માનવું છે અને આશા રાખીએ કે ચોક્કસથી આના ઉપરથી એક દવા આપણે મેળવી શકીએ। મિત્રો, આશા રાખું છું માહિતી તમને પસંદ આવી હશે। વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો।